નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રૂપેશ પંડ્યા યુટ્યુબ ચેનલના માધ્યમથી ધોરણ 10 ના ગણિત વિષયમાં પ્રથમ ચેપ્ટર રીયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓનું સમજ આપવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો આપણે શરૂ કરીએ પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. તો આનો પહેલો પોઈન્ટ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો આ જે પ્રમેય છે એનું જે વિધાન છે કે કોઈ પણ બે પૂર્ણાંકો એ અને બી માટે આપણને એવા પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી આપણે એને એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, જ્યાં આરની જે કિંમત છે એ જીરો અને જીરો કરતા વધુ અને બી કરતા ઓછી હોવી જોઈએ અને ક્યુ તથા આર એ બંને એક સાથે શૂન્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પૂર્વ પ્રમેય છે એ તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો, પણ અહીંયા એને જુદી રીતે રજૂ કરેલું છે. દાખલા તરીકે તમે કોઈ પણ ભાગાકાર જ્યારે કરતા હતા, દાખલા તરીકે 27 છે, 27 ભાગ્યા 2 છે, તો 27 ને 2 વડે તમે ભાગતા હતા તો 13 દુ 26, હવે શેષ મળશે 1. તો આને તમે આ રીતે લખતા હતા કે 27 બરાબર 2 ગુણ્યા 13 પ્લસ શેષ 1. તો આ જે છે જેને આપણે ભાજ્ય કહીશું, આ જે છે જે ભાજક છે, આ જે છે એ ભાગફળ છે અને શેષ વધે છે 1. તો અહીંયા આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, તો તમે અગાઉના ધોરણમાં આ શીખી ગયા છો. તો બીજું કંઈ નહીં, આ જ ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. તો અહીંયા આ જે પૂર્વ પ્રમેય છે એને આ રીતે રજૂ કરેલું છે કે ભાજ્ય છે એને એ તરીકે લીધું, ભાજક છે એને બી તરીકે, જે અહીંયા ભાગફળ મળે છે એને ક્યુ સ્વરૂપે અને શેષ મળે છે એને આર સ્વરૂપે. તો એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર જે ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. તો ચલો એક આ જે પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ કરીને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસા કઈ દેશો તો એ સમજીએ. તો એક સરળ ઉદાહરણ લઈએ, દાખલા તરીકે 80 અને 90. તો 80 અને 90 નો મારે ગુસા શોધવો છે. તો 80 અને 90 નો ગુસા કઈ રીતે મેળવી શકાય યુક્લિડની ભાગ પ્રવિધિથી એ આપણે સમજીએ છીએ અહીંયા. તો હવે આની અંદર મોટો નંબર છે, મોટી સંખ્યા છે 90 અને નાની સંખ્યા છે 80. તો અહીંયા આપણે 90 ને 80 વડે ભાગી દઈશું. તો 90 અને 80 વડે ભાગીએ તો 80 એકા 80, અહીંયા શેષ મળશે 10. તો હવે અહીંયા જે શેષ મળી એ શેષને અગાઉમાં જે ભાજક હતો એને હવે અહીંયા ભાજ્ય તરીકે લઈ લેવાના અને શેષ જે 10 છે એના વડે એને ભાગવાના છે. તો 10 વડે ભાગીએ તો 10 8 80, તો અહીંયા શેષ 0 મળી. તો હવે આ જે ક્રિયા છે આ ક્રિયાને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સ્વરૂપે દર્શાવવાની છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ સ્વરૂપે આને કઈ રીતે લખશું, તો 90 બરાબર 90 છે એને આપણે 80 વડે ભાગ્યા છે, તો 90 બરાબર 80 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે, તો 80 ગુણ્યા 1 પ્લસ એની શેષ મળી 10. હવે અહીંયા જે ભાજક છે 80 એ ભાજ્ય થઈ જશે, તો 80 બરાબર અહીંયા શેષ જે છે 10 એ ભાજક બની જશે, તેને 10 વડે ભાગશું આપણે, તો 10 ગુણ્યા 8, 10 8 80 અને શેષ મળે છે 0. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેષ 0 મળે છે, તો જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ આપણો ગુસા બનશે. તો અહીંયા 80 અને 90 નો જે ગુસા છે એ આપણને મળશે 10. તો જોઈ લો તમે કેટલું સરળ છે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા મેળવવો, બિલકુલ સરળ છે. જે આપણે અગાઉ શીખ્યા છીએ બસ આ એ જ ક્રિયાનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકનું જે પહેલું ઉદાહરણ છે 4052 અને 12576, તો આનો આપણે ગુસા શોધવાનો છે. તો આમાં સૌથી મોટી સંખ્યા છે 12576 અને નાની સંખ્યા છે 4052. તો 12576 ને 4052 વડે આપણે ભાગીને આ પ્રવિધિ દ્વારા એનો ગુસા મેળવશું. તો ચલો સૌથી પહેલા તો 12576 ને 4052 વડે ભાગીએ, તો 4052 વડે જ્યારે અહીંયા ભાગ ચલાવશું તો 3 વડે ભાગ ચાલશે, તો 4052 ગુણ્યા 3 એટલે 12156 થશે. તો 12156 એમાંથી બાદ કરશો તો 420 શેષ મળશે. હવે અહીંયા જે શેષ છે એ શેષ વડે અગાઉમાં જે ભાજક હતો 4052 એને ભાગવાના છે,
તો 4052 એ ભાજક હતો હવે અહીંયા એ ભાજ્ય થઈ જશે અને શેષ 420 છે એ પોતે ભાજક છે તો 420 વડે ભાગ ચલાવશું તો 420 ગુણ્યા 9 વડે ભાગ ચાલશે તો 3780 થશે એટલે શેષ વધશે 272 હવે અગાઉનો ભાજક છે એને અહીંયા ભાજ્ય તરીકે લઈ લઈએ તો 272 વડે ભાગીએ તો 272 એકા 272 તો શેષ મળશે 148 તો 148 વડે હવે 272 ને ભાગશું તો 148 એકા 148 તો શેષ મળશે 124 તો હવે આ 148 છે અને અહીંયા આપણે ભાજ્ય તરીકે લઈશું 124 વડે એને ભાગશું તો ભાગ ચલાવશું 124 એકા 124 તો અહીંયા શેષ મળશે 24 તો અહીંયા 124 ને હવે આપણે ભાજ્ય તરીકે લઈ લઈએ તો 24 5 120 તો શેષ મળશે 4 અને હવે ભાજક થઈ જશે 4 અને ભાજ્ય છે 24 તો 24 ને 4 વડે ભાગીએ તો 4 6 24 એટલે શેષ મળશે 0 તો આ જે ક્રિયા છે એને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સ્વરૂપે દર્શાવવાની છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ સ્વરૂપે દર્શાવવા માટે સૌથી મોટો નંબર છે 12576 એને 4052 વડે ભાગવાના છે તો હવે આ ભાગ પ્રવિધિને આપણે અહીંયા જે ક્રિયા કરી છે એ સ્વરૂપે અહીંયા લખીશું તો 12576 બરાબર 4052 ને 3 વડે ગુણીએ છે તો 3 વડે ભાગ ચાલે છે તો 4052 ગુણ્યા 3 પ્લસ શેષ મળે છે 420 તો પ્લસ 420 હવે અહીંયા 4052 છે એ અહીંયા નીચે લઈ લઈશું ભાજ્ય તરીકે તો 4052 બરાબર 420 એનો ભાજક છે તો 420 વડે ભાગશું તો 9 વડે ભાગ ચાલશે 420 ગુણ્યા 9 તો એમાં શેષ મળશે 272 હવે 420 ને 272 વડે ભાગશું તો 420 એટલે 272 એકા 272 અને શેષ મળે છે 148 ત્યારબાદ 272 ને આપણે ભાજ્ય તરીકે લઈશું ભાજક છે 148 તો 148 એકા 148 અને શેષ મળશે 124 ત્યારબાદ 148 ને આપણે ભાજક તરીકે લઈને 148 ને આપણે ભાજ્ય તરીકે લઈશું અને 124 વડે ભાગશું તો 148 બરાબર 124 ગુણ્યા 1 પ્લસ શેષ મળશે 24 તો હવે એ જ રીતે 124 ને આપણે 124 વડે ભાગશું તો 124 એકા 124 તો શેષ મળશે 24 ત્યારબાદ 124 બરાબર 24 ગુણ્યા 5 પ્લસ શેષ મળશે 4 અને અહીંયા 24 ને હવે 4 વડે ભાગશું તો 24 બરાબર 4 ગુણ્યા 6 24 અને શેષ મળશે 0 તો અહીંયા જ્યારે 0 શેષ મળે ત્યારે જે ભાજક હોય એને આપણે ગુસા કહીએ છીએ તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં 12576 અને 4052 જે છે એનો ગુસા થશે 4 તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ રીતે વધારે જે દાખલા છે એ આગળના ભાગમાં સમજાવશું તો આ તમે સમજજો ખાસ અને ઘરે જઈને બધાનું રિવિઝન ઘરે રિવિઝન કરજો અને જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ન ભૂલતા ઓકે થેન્ક યુ